બિહારના મુખ્યમંત્રી જીતનરામ માંઝીને પક્ષમાંથી બરતરફ કરી દેવાયા છે। માંઝીએ બિહાર વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને સાથે જ પદ છોડવાનો ઇનકાર કર્યો હતો। જેના જવાબમાં શરદ યાદવે માંઝીની હકાલપટ્ટી કરી દીધી છે। છેલ્લા કેટલાય સમયથી માંઝીએ પક્ષ વિરુદ્ધ બળવો પોકાર્યો હતો। ત્યારે નજર કરીએ એવી મહત્વની બાબત ઉપર કે જેના કારણે માંઝીએ બળવાખોરીનું વલણ અપનાવ્યું। માંઝીને ક્યારેય પણ એવું કહેવાયું ન હતું કે તેઓ કામ ચલાવ સીએમ છે અને તેમની પાસેથી ગમે ત્યારે પદ લઈ શકે છે। આ ઉપરાંત નીતીશકુમારના સમર્થકો ઈચ્છતા હતા કે માંઝી હંમેશા તેમનું સાંભળે, જો કે માંઝીને કોઈ પણ પ્રકારે એ વાત મંજૂર ન હતી અને તેઓ પોતાની રીતે સરકાર ચલાવવા માંગતા હતા। એટલું જ નહીં, નીતીશકુમારના સમર્થકોએ માંઝી પર અપ્રમાણિકતાનો આરોપ લગાવ્યા, પરંતુ પોતે એક ઈમાનદાર રાજનેતા હોવાથી માંઝીને આઘાત પહોંચ્યો હતો। સૌથી મહત્વની વાત છે કે નીતીશકુમાર માંઝીને માત્ર કામ ચલાવ સીએમ રાખવા ઈચ્છતા હતા અને પોતે ફરીથી બિહારના સીએમ બનવા માંગતા હતા। નીતીશ ક્યારેય ઈચ્છતા ન હતા કે તેમના માનીતા અધિકારીઓને પદ પરથી હટાવવામાં આવે। તો બીજી તરફ જેડીયુ અધ્યક્ષ શરદ યાદવે માંઝી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપી રહ્યા છે। શરદ યાદવ ઈચ્છી રહ્યા છે કે માંઝી તેમની દોરવણી મુજબ ચાલે। મહત્વનું છે કે પક્ષમાંથી જીતનરામ માંઝીને બરતરફ કરવાની બિહારની રાજનીતિ જોખમાઈ છે, ત્યારે જોવું હવે રહ્યું કે બિહારમાં માંઝી અને નીતીશકુમારમાંથી કોણ બહુમતી સાબિત કરે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓન લાઈન।